નમસ્તે આદરણીય પ્રધાનમંત્રી સર મારું નામ તેજસ સુજય છે હું કરનાર કુલમ સભામાં કંઝીકોડની કેન્દ્રીય વિદ્યાલયનો નવમા ધોરણનો વિદ્યાર્થી છું મારો સવાલ એ છે કે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કમાંથી કયું વર્ક જરૂરી છે શું બંને સારા પરિણામો માટે જરૂરી છે કૃપયા કરીને તમારું માર્ગદર્શન આપો તમારો આભાર શ્રીમાન આભાર સુજય હાર્ડવર્ક વિશે હાર્ડવર્ક હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક વિશે આભાર સાહેબ સારું તમે બાળપણમાં એક વાર્તા વાંચી હશે બધાય તે વાંચી જ હશે અને આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે સ્માર્ટ વર્ક શું છે અને હાર્ડ વર્ક શું છે જ્યારે અમે નાના હતા ત્યારે અમે એક વાર્તા સાંભળતા હતા કે ઘડામાં પાણી હતું પાણી થોડું ઊંડું હતું અને કાગડો પાણી પીવા માંગતો હતો પણ તે અંદર સુધી પહોંચી નહોતો શકતો તેથી કાગડાએ નાના નાના કાકરા ઉપાડીને તે ઘડામાં નાખ્યા અને ધીમે ધીમે પાણી ઉપર આવ્યું અને પછી તે આરામથી પાણી પી ગયું તમે આ વાર્તા સાંભળી છે ને હવે તમે તેને શું કહેશો હાર્ડવર્ક કહેશો કે સ્માર્ટવર્ક કહેશો અને જુઓ જ્યારે આ વાર્તા લખવામાં આવી ત્યારે સ્ટ્રો નહોતી નહીં તો આ કાગડો બજારમાં જઈને સ્ટ્રો લઈ આવ્યો હોત જુઓ કેટલાક લોકો એવા પણ હોય છે જે જ કરતા રહે છે છે કેટલાક લોકો એવા હોય જીવનમાં હાર્ડવર્કનું નામ નિશાન પણ નથી હોતું કેટલાક લોકો એવા પણ હોય છે જે હાર્ડલી સ્માર્ટ વર્ક કરે છે તો કેટલાક લોકો એવા પણ હોય છે જે સ્માર્ટલી હાર્ડવર્ક કરે છે અને તેથી કાગડો પણ આપણને શીખવાડી રહ્યો છે કે સ્માર્ટલી હાર્ડવર્ક કેવી રીતે કરવું અને એટલે આપણે દરેક કામને પ્રથમ કામને બારીકાઈથી સમજીએ તમે જોયું હશે કે કેટલાક લોકો વસ્તુઓને સમજવાને બદલે સીધા જ પોતાની બુદ્ધિ લગાવવાનું શરૂ કરી દે છે ઘણી બધી મહેનત કરવા છતાંય પરિણામ મળતું જ નથી મને યાદ છે હું ઘણા સમય પહેલા આદિવાસી પટ્ટામાં કામ કરતો હતો તેથી મારે ઘણા અંતરિયાળ વિસ્તારમાં જવાનું હતું તો કોઈએ અમને પેલી એ જમાનામાં જૂની જીપ આવતી હતી એમને તેની વ્યવસ્થા કરી કે તમે લઈ જાઓ અમે સવારે સાડા પાંચ વાગે નીકળવાના હતા પણ અમારી જીપ ચાલુ થતી જ નહોતી અમે ઘણા પ્રયત્નો કર્યા ધક્કો માર્યો દુનિયાભરનું હાર્ડવર્ક કર્યું પણ અમારી જીપ ચાલુ ન જ થઈ સાત સાડા સાત વાગી ગયા એટલે અમે એક મિકેનિકને બોલાવ્યો હવે આ મિકેનિકને માંડ બે મિનિટ જ લાગી હશે અને બે મિનિટમાં તેણે તેને ઠીક કરી દીધી અને પછી તેણે કહ્યું કે સાહેબ બસો રૂપિયા ચૂકવવા પડશે યાર બે મિનિટના બસો રૂપિયા કહ્યું સાહેબ આ બે મિનિટના બસો રૂપિયા નથી પચાસ વર્ષના અનુભવના આ બસો રૂપિયા છે હવે અમે હાર્ડવર્ક કરી રહ્યા હતા જીપ ચાલુ થતી જ નહોતી તેણે સ્માર્ટલી થોડા બોલ્ટ ટાઈટ કરવાના હતા એને તો માંડ બે મિનિટ લાગી હશે ગાડી ચાલવા લાગી કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે દરેક કામ ખૂબ મહેનત મજૂરીથી કરો છો તો થશે એવું કે તમે જોયું જ હશે કે પહેલવાન જે હોય છે એટલે કે જે ખેલ જગતના લોકો હોય છે કઈ રમત સાથે સંકળાયેલા છે તે રમતમાં તેને કયા સ્નાયુઓની જરૂર છે જે ટ્રેનર હોય છે તેને ખબર છે હવે જેમ કે વિકેટકીપર હશે તો વિકેટકીપર ને વાંકા વળીને કલાકો સુધી ઊભા રહેવું પડે છે હવે આપણે ક્લાસમાં કઈ ખોટું કર્યું છે અને શિક્ષક કાન પકડીને નીચે બેસાડી દે છે હાથ પગની અંદર રાખીએ તો કેટલું દર્દ થાય છે થાય છે કે નહીં તે મનોવૈજ્ઞાનિક પણ હોય છે તે શારીરિક પણ હોય છે પગ આ રીતે કરીને કાન પકડીને બેસવાનું થાય છે તકલીફ થાય છે ને પરંતુ આ જે વિકેટકીપર હોય છે ને એની ટ્રેનિંગનો ભાગ હોય છે તેણે કલાકો સુધી આમ જ ઊભો રખાય છે જેથી ધીરે ધીરે તેના તે સ્નાયુઓ મજબૂત બને છે તે વિકેટ કીપર તરીકે સારું કામ કરી શકે જો કોઈ બોલર હોય તો તેને તે સ્ટાઇલની જરૂર નથી તેને બીજી વિદ્યાની જરૂર હોય છે તો તેને એવું કરાવવામાં આવે છે અને તેથી આપણે પણ આપણને જેની જરૂર છે તે જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે આપણા માટે ઉપયોગી છે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાથી મહેનત બહુ લાગશે હાથ પગ ઊંચા કરતા રહો દોડતા રહો ફલાણું કરો ઠીકણું કરો જનરલ હેલ્થ માટે તંદુરસ્તી માટે સારું છે પરંતુ જો મારે હાંસલ કરવું હોય તો મારે તે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન આપવું પડશે અને જે પણ આ વાત સમજે છે તે પરિણામ પણ આપે છે જો બોલર હોય અને તેના સ્નાયુઓ સારા ન હોય તો તે ક્યાં બોલિંગ કરી શકશે કેટલી ઓવર કરી શકશે જે લોકો વેઇટ લિફ્ટિંગ કરે છે તેમણે અલગ પ્રકારના સ્નાયુઓને મજબૂત કરવાના હોય છે હાર્ડવર્ક તો તેઓ પણ કરે છે પરંતુ તેઓ સ્માર્ટલી હાર્ડવર્ક કરે છે અને જ્યારે સ્માર્ટલી હાર્ડવર્ક કરે છે ત્યારે જઈને પરિણામ મળે છે ખૂબ ખૂબ આભાર